કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ. સમગ્ર ગુજરાતમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ પ્રદેશ સમિતિના પ્રમુખની નવી નિયુક્તિ કરી ત્યારથી તમામ કાર્યકરોમાં અને તમામ આગેવાનશ્રીઓમાં એક જોમ આવ્યું છે. તમામ જિલ્લામાં તે એવી વાત હતી કે તાત્કાલિક અસરથી સંગઠન ઊભું થાય અને એ સંગઠન મજબૂત બની અને આવનારી લોકસભાની ચૂંટણીમાં કાર્યરત બની રહે એના માટેના પ્રયત્નોના ભાગરૂપે આજે કારોબારીની મિટિંગ રાખી છે. કારોબારીનું શું મેઇન હેતુ હતું અને એનામાં 2024નું પહેલાં કઈ રીતે વાતચીત થયો હતો? 2024 પહેલાં જે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દિલ્હીની ગાઈડલાઇન આવે અને પ્રદેશ સમિતિના આદેશ અનુસાર કામ કરવાનું હોય, કાર્યકરો હોય અને આગેવાન હોય એવો સંદેશ લઈને આવ્યા છીએ. અને 2024 આજના માહોલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીથી આ વખતે 26માંથી ઘણી વધુ પડતી સીટો અમે લઈ શકશું. અને આજે મોંઘવારી પણ મળી રહી છે લોકોને, અને કોઈ લોકો કોઈ બોલમાંથી યાદ છે તે અંગે પણ દેશવ્યાપી મોંઘવારી છે, લોકો ત્રાહિમામ છે. ખાલી મોંઘવારીને સામે મૂકીને ચૂંટણી લડાતી નથી. શિક્ષા ક્ષેત્રે, સ્વાસ્થ્ય ક્ષેત્રે, વેપારની દ્રષ્ટિએ જોઈએ, અન્ય સામાજિક જે સંભાવ હોવું જોઈએ એમાં તૂટત થઈ છે. તમામ લોકો, તમામ ક્ષેત્રે, તમામ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સન્માનીય પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ સાહેબના આદેશ અનુસાર કચ્છ જિલ્લા કોંગ્રેસની આજે વિસ્તૃત કારોબારીની બેઠક બોલાવવામાં આવી છે, જેની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ખૂબ સિનિયર આગેવાન અને ઉપપ્રમુખ નુસરતભાઈ પંજાની ખાસ હાજરીમાં આ કારોબારી યોજવામાં આવી છે. આગામી લોકસભા જ્યારે નજીક આવી રહી છે ત્યારે સમગ્ર કચ્છ જિલ્લાના 1800થી વધારે પણ જે બૂથ છે એમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન કઈ રીતે મજબૂત બને અને કઈ રીતે આગામી દિવસોમાં અમે આ કચ્છની લોકસભા સીટ જીતવી એના માટેની તૈયારીઓ શરૂ કરવા માટેની અમે આજે ચર્ચા કરીએ છીએ. અને સાથે સાથે સંગઠન કઈ રીતે મજબૂત બનાવવું, કઈ રીતે ગામો ગામ, બૂથે બૂથ કઈ રીતે કોંગ્રેસના કાર્યકરને સક્રિય કરી અને કઈ રીતે જવાબદારીઓ આપી અને આગામી દિવસોમાં કઈ રીતે મેં આ સીટ જીતી શકાય એના માટેનું એક આયોજનબદ્ધ એક આખું પ્લાનિંગ સાથે આગામી દિવસોમાં જવા જ્યારે કોંગ્રેસ પક્ષ માંગતું હોય ત્યારે આજની આ મિટિંગ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. અને કોંગ્રેસના દરેક કાર્યકર એ સંકલ્પ લીધો છે કે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષને આ સીટ જીતાડી અને અમે વિજય બનશું. મહેમાનની વાત કરવામાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું છે અને આજની કાર્યક્રમમાં અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સિનિયર આગેવાન અને ઉપપ્રમુખ નુસરતભાઈ પંજા ખાસ હાજર છે, જે કચ્છના પ્રભારી પણ છે. અને સાથે સાથે ડીડી રાજપૂત, જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી છે, એ ઉપસ્થિત રહેવાના હતા પણ અંગત કારણોસર આવી નથી શક્યા. પણ આગામી દિવસોમાં પણ એમનું માર્ગદર્શન હેઠળ, બંને આગેવાનોના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો કાર્ય કરશે અને પ્રદેશ તરફથી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તરફથી જે પણ આદેશ આવશે એનું સારી રીતે પાલન થાય અને સમગ્ર જે કોંગ્રેસની વિચારધારા છે એ પાયાના લોકો સુધી પહોંચે એના માટે કામ કરશું. ન્યુટ્રીઅર્થ ફૂડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઘઉં આધારિત ખેતીથી નિર્મિત અનાજ મિલેટ્સ અનકઠોળ દેશી ગાયનું વલોણાનું શુદ્ધ ઘી, કાચી ગાડીના શુદ્ધ ખાદ્ય તેલ, હાથથી ખાંડેલા મસાલાઓ, અંજના પેંડા, રોસ્ટેડ નાસ્તાઓ તેમજ ઘણું બધું. તો આપના સારા સ્વાસ્થ્ય માટે અમારા સ્ટોર્સની એકવાર અવશ્ય મુલાકાત લ્યો. વધુ વિગત માટે અમારા સંપર્ક નંબર નોંધી લેશો